કુશીનગરની સભાને સંબોધન કરતા વડાપ્રધાને વિરોધ પક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું આ સમાજવાદી નથી પરિવારવાદી બની ગયા છે, આ લોકોએ ફક્ત પોતાના પરિવારનું ભલું કર્યું, સમાજ અને ઉત્તર પ્રદેશનું હિત તેઓ ભૂલી ગયા. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિરમાં વડાપ્રધાને કરી પૂજા, બુદ્ધ ભગવાનને ચીવર ચઢાવ્યું. આ દરમિયાનમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ રહ્યા હતા હાજર. આ સાથે એક કાર્યક્રમમાં બૌદ્ધ ભિક્ષુકોને ચીવર દાન આપવામાં આવ્યું. લખનૌમાં પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ કરાયા મુક્ત. આગ્રા પોલીસ કસ્ટડીમાં મૃતક સફાઈ કર્મીના પરિવાર સાથે કરશે મુલાકાત. યુપી પોલીસે લખનૌમાં જ પ્રિયંકા ગાંધીના કાફલાને અટકાવ્યો હતો અને કલમ 144 લાગુ હતી. માયાવતીએ આગ્રાની ઘટનામાં સફાઈ કર્મીના મોત પર દુઃખ પ્રગટ કર્યું છે. માયાવતીએ કહ્યું કે પોલીસ કસ્ટડીમાં મોત ખૂબ જ શરમજનક વાત છે, યુપી સરકાર દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અથવા તો પીડિત પરિવારની તમામ પ્રકારે મદદ કરે. દિલ્હીમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ સરકાર પર તાક્યું નિશાન, કહ્યું આજે બંધારણ, વાલ્મીકીની વિચારધારા અને ખાસ કરીને આપણા દલિત અને ગરીબ ભાઈ બહેનો પર આક્રમણ વધી રહ્યા છે. પંજાબની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો. કેપ્ટન અમરિન્દરસિંહે નવી પાર્ટીની જાહેરાત સાથે ભાજપ સાથેના ગઠબંધનના પણ આપ્યા સંકેત. બીજી બાજુ પંજાબમાં નારાજ કોંગ્રેસના નેતા પણ કેપ્ટન સાથે હાથ મિલાવે તેવી ચર્ચાઓ શરૂ. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કેપ્ટન અમરિંદર પર સાધ્યું નિશાન, કહ્યું ભાજપ વિરુદ્ધ કંઈક કહેવા કે કરવાના બદલે તેઓ ભાજપનો સાથ આપી રહ્યા છે, તે ખૂબ જ ચોંકાવનારી વાત છે. તેમણે પોતાની અંદરના સેક્યુલર અમરિંદરસિંહને મારી નાખ્યા છે. કેપ્ટન પર કોંગ્રેસના નેતા તારિક અનવરે પણ તાક્યું નિશાન, કહ્યું કેપ્ટન રાજા મહારાજાની જેમ રાજ કરી રહ્યા છે, સામાન્ય લોકોને મળતા નહોતા, તેમજ ભાજપ સાથે હાથ મિલાવવા મુદ્દે કહ્યું કે આ ચિંતાજનક વાત છે.